મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી કચ્છ જિલ્લાને વિવિધ ભેટ આપશે પીએમ મોદી ઓગસ્ટે કચ્છ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાંનું એક એટલે સ્મૃતિવન છવ્વીસ જાન્યુઆરી બે હાજર એક આવેલા ગોજારા ભૂકંપે કચ્છને ગમરોળી નાખ્યું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ થયું છે સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યુઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે કચ્છમાં ફરવા માટે આવતા લોકોને એક અલગ અનુભૂતિ કરાવશે ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યુઝિયમને પીએમ મોદી ખુલ્લું મૂકશે કચ્છમાં પગ મૂકવાની સાથે જ પ્રધાનમંત્રી વિકાસની ભેટનો પટારો ખોલશે અત્યાર સુધીમાં પીએમ મોદીએ કચ્છને અનેક ભેટ આપી છે ત્યારે આ વખતે અંદાજીત દસ હજાર કરોડના ખર્ચે તૈયાર વિવિધ પ્રકલ્પો પ્રધાનમંત્રી ખુલ્લા મૂકશે ભુજ ખાતે ભૂકંપ દિવંગતોની યાદમાં તૈયાર થયેલ સ્મૃતિભવન અંજારમાં બાળભૂમિ સ્મારક મોડકુબા સુધીની તૈયારી થયેલ નર્મદા કેનાલ ગાંધીધામમાં આંબેડકર ભુવન તથા નવા મિલ્ક પ્રોડક્શન પ્લાન્ટને પ્રધાનમંત્રી ખુલ્લો મૂકશે ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધન વાતીગઢ મેળામાં અરવિંદ રૈયાણી રમેશ લડુક પણ ઉપસ્થિત રહ્યા જ્યારે ભાજપના નેતા સાથે લલિત વસોયા જોવા મળ્યા વસોયા કોંગ્રેસ નારાજ હોવાની અટકળો પણ તેજ થઈ છે પલેટાના મેળામાં વસોયાની હાજરી જોવા મળી જોકે કોંગ્રેસથી તેઓ નારાજ થઈ તેવી પણ અટકળો હાલ તો તેજ થઈ છે